સ્વાગત છે આ બધાનું નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને ગોપીને નંદરાજ બંનેને સ્કૂલે મૂકીને પાછો આવી ગયો. અને હમણાં જો આ પોપૈયું ઉતાર્યું, પોપડી છે ને બહુ ઊંચી છે જો એ પાછળ છે, એટલે પોપૈયું ઉતારવું એ એક આમ ચેલેન્જિંગ જેવું છે. અને આને પાછો કેચ કરવા ગયો એટલે પોપીઓ હાથમાં લઈ ગયો. આજ શ્રુતિ અહીંયા મંદિરમાં પાઠ પૂજા કરે છે. જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આજના અમારા કંઈક આવા નવા વ્લોગમાં. કારણ કે આજ શનિવાર છે એટલે બાળકોને વહેલું જવાનું હોય. નંદરાજને તો હોય કાંઈ મેં વહેલું, પણ આજે ગોપીને છે એટલે બે ભેગા તૈયાર થઈ ગયા. અને હું બસ ભોગ તૈયાર કરું છું હજી, કારણ કે શિયાળો ઠંડી બહુ પડે સવારમાં, એટલે ઠંડ ઠંડાતી થતી હોય. નાવાનું થોડુંક મોડું હોય એટલે પછી નાહી પછી સીધા સેવામાં હોય. અને આને હમણાં પાણી છાંટવાનું કામ ને ઉપર ચાલુ છે બે ત્રણ દીથી. એને વહેલું ઉઠવું પડે, છોકરાઓને મૂકવા જવું પડે એટલે વહેલું ઉઠવું પડે. અને સવારમાં ઠંડી કકડાટી મારે તો સારું. હવે મારી વાતો પછી હું ચાલુ થઈ જઈશ તો પૂરું નહીં થાય, ભગવાન એમને પોઈઢા રહેશે. મિત્રો પોણા 10 વાગી ગયા અને પાણી તમે બધે જો છાંટી દીધું, તમને દેખાતો જ હે. અને કડિયા છે ને આજ છેતરી ગયા, આવવાના હતા પ્લાસ્ટર કરવા. અને એમાંથી બેક જણા તો બીજે આડાવરા ભાગી ગયા. અને બેક વૈધાઈ અહીંયા જો કાકાને ત્યાં પીઠિયા ચડાવે હે, એટલે જાય હવે થોડીક વાર બાધી આવી ના અમે. અને અહીંયા જો રમો શું કરે, મોટર મોટરમાં કોકા કોકી કરે હે, ઉપડતી નથી લાગતી, ના ના થોડી પડી. શું છે ડોક્ટર, મોટર નથી ઉપડતી? હાલ બે ત્રણ જણા બાર કરી, ઉપડે શું નહીં, કાઢ લે બારી. થાણા એ ભારી છે, બુરડા બુરડા જોરદાર ઉગડી ગયા છે. તો અહીંયા ઉપર મોરલા થઈને બેઠા. એક જ અહીંયા ઉભો કાલ તો તમે જ કહેતા હતા અમે સવારમાં વહેલા આવી જાઓ, પાણી છાંટી રાખજો, આમ કરી રાખજો, તેમ કરી રાખજો. બધું છે, હા એ તો એને કેમ આવી એને ખબર છે. તો અહીંયા હાલે છે સફાઈ અભિયાન, કારણ કે અહીંયા ઓલા ડંગણા અને રેતી ને બધું પડ્યું હતું ને, તો બહુ જામ થઈ ગયું છે, કચરો બહુ થઈ ગયો. બીજો કોઈ તો ઉપાય નથી, બધો ભેગો કરી દિનેશ કે હરગાવી નાખી. ઝીણા મોટો કચરો બધો બહુ જાજો હે. આઈનું બધું હતું એ વા દિવાલ ભરું રાખ્યું હે, અહીંયા ગાડીનું પાર્કિંગ બનાવવું હે, ડંગણા ને બધું વધ્યું હે. તે કીએ હે હવે ક્યાં જઈને ઉભું રહીએ. કામ હે, પવન હે, થરકતું નથી કે? હા નબળી હે. એવું હે, અને જે આમે કચરો ઘણો બધો છે, પવન હે થી ઉડી જાય છે, તો હાલો હું એને કોથરી બધી ભેગી હોય એટલા ઉડી હોય ને કરી દેતી જાઉં, એટલે બધું ભેગું હરગી જાય. આજે છે ને સફાઈ કામગીરી લીધી છે, હાથ ધરી છે. હા તો ક્યાં ભૂગી આજે આ બધું કામ? ઓલા ઢોર રખડતા હોય ને એ ખાતા હોય, મન થાય નહીં આ બધું લીલાળો નોનું નોનું, તે બિચારા કોથરી મોઢામાં આવે નહીં, એટલે પ્લાસ્ટિક બધું હરગાવી નાખી. સારું તો જોડાઈ રહેજો આપ બધા વિડીયોમાં, છેલ્લે સુધી જોઈએ આગળ આગળ હજી શું કામગીરી ચાલુ થાય. કામ છે આજ, આજ તો બહુ જાજું છે અંદર બધું ભેહાણ. હમણાં બે ત્રણ દિવસ સુધી કડીએ આવવાના છે ને, એટલે લગભગ આપણે બેને જ કરવું છે. હા આ બધું સાફ સફાઈ કરવી જો, હા દૂચો જ્યાંથી આ પડ્યો એ અહીંયા વાડી માં ભરતી કરી હતી ને, એ બધું જો અહીંયા પાણા ને બધું હતું ને મોટું મોટું, એ દિવાલ ભરું નાખી દીધું હતું. તો અત્યારે લેવલ કરવું જોઈએ બધું. સારું તો જોડાઈ રહેજો આપ બધા. ટાઈમ થઈ ગયો 12:30 જેવો. અને અહીંયા જો આ બધી પાછળ સાફ સફાઈ કરી નાખી ને, હજી થોડીક બાકી છે. અને હું ગયો તો છોકરાઓને સ્કૂલેથી લેવા જ. અને જો હજી અહીંયા બધો ભંગાર પડ્યો હે,
ભાંગલ તૂટેલી રસોડા તોડી હતી, પડ્યો એનો ડૂચો અને અહીંયા ગોખો કાઢ્યો તો એના રંગણા પડ્યા છે. તો એ બધું સાફ કરવાનું છે, પણ એ તો હવે બપોર પછી, બપોરે થઈ ગયા હે. અને શ્રુતિ બનાવે છે રસોઈ, એટલે રસોઈ બની જાય એટલે જમી લઈને પછી મારે એડિટિંગ કરવું છે એ કર લઉં, ને પછી હાંજકના આ બધો ડૂચો હાર નાખ્યો. ઘર બતાવું હમણાં કેટલું કામ કર્યું એ, કેવું થયું એ જરાક કહેજો. અહીંયા વળી નાની બારી હતી ને કાઢી અને મોટી બારી નાખી, 4x4 જેવી થશે. અને આ થોડુંક એલિવેશન કાઢ્યું બહાર અને અહીંનો ડૂચો પડ્યો. બહુ કાલે વાર લાગી ગયા તોડવામાં. આ એક માટી છે, ઉપર ચડાવવાનું છે, આ જતું ચડાવવાનું, પણ આજ કડીએ આવ્યા નહીં. અને આ રસોડામાંથી ઈટું તોડી એનો ડૂચો ભીડો, અહીંયા દિવાલ બનાવી. અને આગળથી આવી રીતનો કંઈક ડિઝાઇન કરી છે એલિવેશન, અહીંયા ખૂણામાં કરી છે અને વચ્ચેના સાઈડમાં પાઇપ મૂક્યા. અને આ એક ચેક કરી દેવો છે, ને અંદર આ બધું કચરો પડ્યો તો એ સાફ સફાઈ કરી નાખી. હવે તો વારે પોતો મારી દઈએ એટલે રેડી. અહીંયા રસોઈ હાલે. એ જો આ બે આવી નાસ્તો કરવા બેસી ગયા ફ્રૂટનો. ભૂખા થયા, ભૂખ લાગે. નાસ્તો તો લઈ ગયા હે, નાસ્તો લઈ જાય નોર્મલી મમરા ને એવું દારિયા ને બાકી રોટલી ને એવું તો બપોર નું હોય, પણ હવે આવીને સીધા જો મનાઈ ગયા છે. ચા પાણી પીધા હમણાં, આજે કડિયા નથી એટલે બહુ કઈ કામ છે નહીં. હજુ ડંગળા થોડાક આડાવરા કર્યા રસ્તામાં, બધે પડ્યા તા દઈ. અને હમણાં લાઈટ આવી તો મોટર ચાલુ કરી કે અહીંયા જે બકાલ હું આવ્યું મેથી બેટ ને મૂરા ને બધે પાણી પાઈ દઈ એટલે એ મસ્ત થઈ જાય. હવે તો ક્યારે ભરાવા આવ્યો છે, ઘણી વારથી ચાલુ છે મોટર. અને શ્રુતિ કંઈક કપડાને એવું બધું ધોઈ છે. મારે આ બધું સાફ સફાઈ કરવાનો વારો આવ્યો છે. તો સવારે કર્યું હતું બપોર સુધી બધું, હવે પાછળનો ભાગ આ બધો સાફ કર્યો. ઘણો ટાઈમ છે, 5-6 મહિના સુધી ડંગળાને પડ્યા હતા ને એમને, એટલે બધો ડૂચો ભરાણો કાગળિયાના તે કચરો જાળવાનો ઉડતો હોય એ બધો ત્યાં જમા થઈ ગયો હતો, એટલે એ બધું સાફ કરી નાખ્યું. અને પછી રેતી પડી હતી થોડીક, તે બધે પાથરી દીધી છે, કામ આવે એવી નથી, ધૂળવારી થઈ ગઈ છે. અને આ ડંગળા પડ્યા હે એટલે અહીંયા અહીંયા ડંગળાઓનો થપ્પો માર દો, કેમ કે કડિયા પાછા આવી એટલે આમાંથી વરી જરૂર પડી થોડીક પ્રાઈતું બનાવીને ના અંતે, એટલે બધા તો નથી નાખી દેવા, પણ કટકા બટકા જે ભંગાર હે કામ આવે એવો નથી એ બધો નાખી દઈ ને પાછળ, એટલે અહીંયા આડો આવે ને વચમાં થાય બધું ચોખ્ખું. અને પછી આપણે ચણામાં ચક્કર મારવા જઈએ, જોઈએ જઈએ. ઈર બીર નથી ને ચણામાં, હમણાં 5-7 દિવસથી ગયો નથી, આજે એ જોઈ આવી. તો મિત્રો આવા છે આપણા ચણા, અને હવે જો આ મેંડા પોપટા થવા, ઘણા બધા એમ તો થવા માંડ્યા પોપટા. ચાલો થોડાક દિવસ પછી પાણીની જરૂર પડશે. ફૂલને બહુ સારા વીખડા હા, અને ફૂટાય સારા પાણી જડ્યા પછી બહુ સારા થઈ ગયા છે. અને હું હમણાં ચણા જોવા આવતો હતો, જો આ એક બતાવી દઉં પછી વાત કરું તમને. સાથે કાકાનો છોકરો જો સામે બેઠો હે, એને હવે મોટર બરી ગયો હોય કે શું હોય, ફોન આવ્યો હતો તો એ ઉતારવી છે મોટર. તો પહેલાં એ બાજુ જઈ આવું, મોટર ઉતારી નાખી અને એને ત્યાં તાણાવ આવેલા હે એ જોઈ લઈ ભેગા ભેગ, અને એની મોટર ઉતારવા લાગે એટલે એને એક કામ થાય. અને આપણા ચણા છે જરાક વાવવામાં છે ને, ઘરના બધા માટીઓ હતા, ડ્રાઈવર ઓઈણી બીજાને ટ્રેક્ટર બીજાને ને એવું બધું હતું, એટલે જરાક છે ને આયરું જો આ ક્યારાવાળી પારીવાળી આયર છે ને એ હાકડી થઈ ગઈ, પારી ઉપર ચડી ગઈ છે એટલે એ અટાણાઓ ભેગી થઈ ગયું છે. તમે કોમેન્ટ કરજો કેવા છે એ તમે કહેજો,
તણા એ બહુ હારા છે અને આને ખાસ પાણીની જરૂર છે પણ પાણી હવે થઈ રહ્યા છે આપણે ચણામાં જે પાણી બોરમાંથી કાઢ્યું હતું ને એ બોરમાં તો હાવ પૂરું જ થઈ ગયું હવે આવતું જ નથી પાણી બીજો એક બોર છે એમાં ગરકે ગરકે આવે એટલે આખા દીમાં બે ત્રણ ક્યારા પીએ એવું થાય છે હા માટે કંઈક પૂછે મળ્યા જઈને જોઈ શું થયું એ નાળો બાંધે નવો શું થયું તો મોટર લાગે વડી ટ્રાય કરી ઉતારવાની એટલે બહુ વાંધો નથી હલબું હોય મોટર કાઢવી અઘરી લાગે જરાક એ હું લાગીએ તો બોલાવલા હોય કદાચ માટી નહીં હમણાં ક્યાંય દેખાતો નથી કોઈ આ એની વાયુ છે બહુ જબર છે એવું મોટર તો ઉતાર નાખી બે જ માટી હતા અઘરું જરાક લાગ્યું અને અહીંયા જો કાકાની મકાન બને છે જરાક ચક્કર મારતા જાય જાય પછી ઘરે હાંજ પડી ગઈ ટાઈટે વરી ગયા હમણાં બે ત્રણ દિવસે ટાઈટે નામી પડે હે હા તો બહુ ટાઈમ થઈ ગયો છે 6:30 પણ હાથ્યું અને અહીંયા ઘી ગરમ થાય છે અને મારે જવું છે હવે ગામમાં થોડુંક લેવા જવાનું છે સાબુન શેમ્પુ ને એવું બધું હમણાં પૂરું થઈ ગયું હા હમણાં પૂરું થઈ ગયું અને છેલ્લા 2-3 દિવસથી આ ન્યૂઝ પ્રમાણે ઠંડી જોરદાર પડે છે અને હું નાયો નથી ફટાફટ આવી જાઉં બજારમાંથી તો પાછો આવી ગયો થોડી ઘણી ખરીદી કરવાની હતી કરીને અને અહીંયા ઘરે પહોંચ્યા થઈ ગયો પાછો કામે વરગાડી દીધો રસોડો સાફ કર્યો તો સામાન બધો આમાં કાઢી લીધો હતો તેલનો ડબ્બો ને બધું આ રૂમમાં પડ્યો ચાલો એ બધું હવે લેવું જોઈએ મારે ચાલો તો જો તેલનો ડબ્બો ઉપાડી દીધો એને રસોડા ભેગો કરી અને પછી હે ને મારે એડિટિંગ કરવા બેસી જવું ને કાગણાવાળી કંઈક નવું કામ દઈ દે મરચાનો સંભારો અને સાહેબ ને રાબેતા મુજબ રોજ માંડવી થોડી ખાવા જોઈએ એટલે ઓલી શેકેલ હતી પૂરી થઈ ગઈ પછી શેકી નાખું અને રીંગણાનો ઓરો બેના વઘાર મારવા જોઈએ પણ એની પહેલાં તેલ ભરી લઉં ખલાસ થઈ ગયું અને સામાનની થોડી એરવણી પહેરવણી કરી દીને હજી અહીં કામ થવાનું જ છે એટલે એરવણી પહેરવણી રહેવાની છે હમણાં થોડાક દી સામાન પાછો અહીંયા ફેરવા જ નથી રસોડામાં જોતા પૂરતી વસ્તુ લઈ વાંધવાનું બધું બાકી બધું રૂમમાં રાખી દીધું છે થોડો થોડો હજી થોડીક બાકી છે એ પૂરું થઈ જાય ને પછી એકલું ઠંડ ફેરવી એટલે ઘણે ઘણે માથાકૂટની ખોટી જો ટાઈટ છે ને એટલે હમણાં બિગડીથી બહુ હેરાન થાય છે બચ્ચા હજી એક બારું વયું ગયું રોટલા કરી દે મિત્રા એને તગડવા જેમ તા એ તાવડી આવી ગઈ હોય રોટલો નાખી ભેગો હાવ જો કેવું મીઠું એ કાઈ મારું જો પછી આવે જ છે ને ક્યાંય ખોરામાં કાંઈ માખીએ પછી જાતા જ નથી જ્યાં ગયો ત્યાં સીધા આવી દે દેશી વાનગી બાજરાનો રોટલો રીંગણાનો ઓરો વઘારેલો અને સાથે છે સંભારો મરચા ગાજરનો અને દૂધ મેડમ બેહી ગયા ખાવા આ ઓરો આમ છે ને તો વઘારેલો જ કહેવાય ખાલી નોર્મલી તેલમાં ફેરવેલો હોય ને એ જ અને એને એવો જ ભાવે બાકી ટમેટા મરચા અને આપણે તો ઘરની દાણા ભાજી હોય એ બધું એડ કરીને જે ઓરો બનાવીએ ને થોડું ઘણું દહીં અથવા છાશ નાખીને એ મસ્ત બને અને લસણનું ગ્રીસે ખાતા હોય એ બહુ મસ્ત બને
આપણે જો ખાલી રીંગણા વગારે લાવે ઓરો એટલે બસ બહુ થઈ ગયો. અને આવું જ ભાવે. અને નંદગોપી એ ખાઈ છે એના માટે મોરો ઓરો છે. અને રોટલી કેળાના આથણા અને રોટલી. તો બધા વારું કરી લ્યો અને અમે વારું કરી લઈએ. ભૂખે બહુ લાગી છે. તમે લોકો તો આપ લોકો ક્યારે જોશો મેં ખબર નહીં. બપોર ટાઈમે પણ જોતા હતો પણ જે સાંજે જોતા હોય એને વારું બાકી હોય. વારું કરી લેજો અને અમે વારું કરી લઈએ. અને આ સાથે જ આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વ્લોગમાં. જય મુરલીધર બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.